આજે આપણે કલરવ ધોરણ 1 ભણીએ. કલરવની અંદર ગુજરાતી અને પર્યાવરણનો સમાવેશ થાય છે. કલરવ ગુજરાતી પર્યાવરણ ધોરણ 1, અહીંયા તમારું નામ લખવાનું છે, શાળાનું નામ લખવાનું છે. એની અંદર પહેલું પાઠ શાળા તત્પરતા 1. ચલો ગીત ગાઈએ. ચાંદો સૂરજ રમતા હતા, અમે ચાંદો સૂરજ રમતા હતા, રમતા રમતા કોળી જડી, કોળી નામે ચીબડા લીધા, ચીબડે મને બી આપ્યું, બી તો મેં વાડે નાખ્યું, વાડે મને વેલો આપ્યો, વેલો મેં ગાયને આપ્યો, ગાયે મને દૂધ આપ્યું, દૂધ મેં મોરને પાયું, મોરે મને પીછું આપ્યું, પીછું મેં બાદશાહને આપ્યું, બાદશાહે મને ઘોડો આપ્યો, ઘોડો મેં બાવળે બાંધ્યું, બાવળે મને સૂળ આપ્યું, સૂળ મેં ટીંબે ખોસ્યું, ટીંબે મને માટી આપી, માટી મેં કુંભારને આપ્યું, કુંભારે મને ઘોડો આપ્યો, ઘોડો મેં કુવાને આપ્યો, કુવાએ મને પાણી આપ્યું, પાણી મેં છોડને ખાયું, છોડે મને ફૂલ આપ્યું, ફૂલ મેં માને આપ્યું, માએ મને લાડવો આપ્યો, લાડવો હું ખાઈ ગયો. પેજ નંબર 2, ચિત્ર જુઓ અને જવાબ આપો. આ ચિત્ર ધ્યાનથી જુઓ. ચિત્ર શાનું છે? ચિત્ર ડ્રોઈંગ રૂમનું છે, બેઠક રૂમનું છે. ચિત્રમાં શું દેખાય છે? તો ચિત્રમાં સોફો, ટીવી, ટેબલ, રિમોટ, કૂકરો, નોટ, પેન્સિલ, બેટ, બોલ, દડો, ફૂલદાની, બારી, પડદા, પંખો, પછી બેગ અને ચિત્ર દેખાય છે. તમારું ઘર ક્યાં આવેલું છે? મારું ઘર ઉનગામમાં આવેલું છે. તમારું ઘર શાની બાજુમાં આવેલું છે? મારું ઘર તળાવની બાજુમાં આવેલું છે. તમારા ઘરમાં કોણ કોણ રહે છે? મારા ઘરમાં મમ્મી, પપ્પા, દાદા, દાદી, ભાઈ અને બહેન રહે છે. તમારા ઘરની કઈ કઈ વસ્તુઓ તમને ગમે છે? તો મારા ઘરની ટીવી અને ફ્રીજ મને સૌથી વધુ ગમે છે. પંખીના ઘરને શું કહેવાય? પંખીના ઘરને માળો કહેવાય. હવે ઘર ન હોય તો શું થાય? તો ઘર ન હોય તો આપણને વરસાદથી રક્ષણ મળે નહીં, ઠંડી ગરમીથી આપણે બચી શકીએ નહીં અને આપણે રસ્તા પર રહેવું પડે. પર 2, રંગ પૂરો. જુઓ, સરસ મજાનું ઘરનું ચિત્ર છે, તેમાં તમારે મનપસંદ રંગ પૂરવાનો છે. ઘરની બહાર આપેલું ઝાડ છે, ગાર્ડન છે, તેની અંદર તમારે મનપસંદ રંગ પૂરવાનો છે. આગળ આવે છે પેજ નંબર 3, ઉદાહરણ મુજબ કરો. ઉદાહરણ મુજબ કરો, અહીંયા રેખાઓ દોરેલી છે, જુઓ આડી આવી. એ રેખાઓના તબક્કાને આપણે જોડવાના છે. તબક્કાઓ જોડીને આખી રેખાને પૂર્ણ કરવાની છે. આ જ રીતના તમારે અહીંયા આ બધી લાઇનની અંદર રેખાઓને પણ જુઓ. ત્રાસી લાઇનો આપેલી છે, તેને આપણે પૂર્ણ કરવાની છે, તબક્કા જોડી જોડી. પછી એની અંદર આપેલા ગોળ તબક્કા પણ પૂરા કરવાના છે. એ રીતનું તમારે કરવાનું છે. હવે આવે છે પેજ નંબર 5. પેજ નંબર 5ની ઉપર તબક્કા જોડીને લાઇનો પૂર્ણ કરવાની છે. જેમ આગળના પેજમાં તમે કરી તે જ રીતની અહીં પણ લાઇનો પૂર્ણ કરીને તમારે કરવાનું છે. પછી અહીંયા લાઇનો પૂર્ણ કરીને તમારે તેના જેવા ચિહ્ન નીચે બનાવવાના છે.
विद्यार्थी मित्रों तुम्हारे आ बे लाइनो जाते घरे करवानी रहेशे छो। पेज नंबर 6 नी अंदर लाइनो दोरवानी छे, लाइनो नो अभ्यास करो, टप्पा जोड़ो। इना जेवी नीचे लाइनो बनाओ, धीरे धीरे कोशिश करसो तो तमारा थी बनी जशे। તમે અહીંયા નાની નાની જલેબીઓ પણ બનાવી શકો છો ધીરે ધીરે। તો નીચે પણ રેખાઓને દોરવાની છે, અહીંયા એવી જ રેખાઓ દોરવાની છે। विद्यार्थी मित्रों हवे पेज नंबर 8 सूचना नंबर 6 तफावत शोधो। जुओ सरखा देखाता बने चित्रों नी अंदर घणो बधो तफावत जोवा मळे छे। अहीं छे पक्षी बैठेलो, ऊपरना चित्रमां पक्षीनी चांच बंद छे, मुंह बंद छे, अने पछी नीचेनी चित्रमां चांच खुल्ली छे। पछी अहीं झाड़ पर फूलो छे ने अहीं नथी। हवे आगळ आवे छे, आना दांत देखाय छे અને આના દાંત દેખાતા નથી। પછી આગળ અહીંયા સફરજન નથી અને અહીંયા સફરજન છે। ઉપર વાદળ નથી અને અહીંયા નીચેના ચિત્રમાં વાદળો છે। આ બાજુ જુઓ ઝાડ દેખાય છે અને અહીંયા ઝાડ દેખાતું નથી। પછી અહીંયા ઘોડની આંખો ખુલ્લી છે અને આ ચિત્રમાં બંધ છે અને અહીંયા ખિસકોલી રમી રહેલી છે। ચલો વિદ્યાર્થી મિત્રો હવે પેજ નંબર 9 સૂચના નંબર 7 રસ્તો બતાવો। આ છોકરીને ટેડી બિયર સુધી પહોંચાડવાની છે, તેના માટે આપણે રસ્તો અહીંયાથી લઈને આ પછી પાછો ટર્ન પછી પાછો રસ્તો બદલવાનો છે પછી હજુ રસ્તો બદલવાનો આગળ બધો રસ્તો રસ્તામાં કોઈની જોડે ટકરાવવું કે ઠોકાવવું નહીં, સીધે સીધે ચાલવું। થોડી જ વારમાં આપણે ટેડી બેર સુધી પહોંચી જઈશું। બિલાડીને દૂધની બોટલ સુધી પહોંચાડવાની છે અને અહીંયા છોકરાને ભમરડા સુધી પહોંચાડવાનું છે। જે રીતે આપણે અહીંયાથી રસ્તો શોધ્યો તેવી જ રીતે અહીંયા પણ તમારે રસ્તામાંથી જતા 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 અહીંયા સુધી પહોંચાડવાનું છે અને આ છોકરાને ભમરડા સુધી પહોંચાડવાનું છે।